नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे गुजराती विषय संदर्भे आगळ वधवाना छीए। क्यूँ प्रकरण छे, शुं वात छे ए पछी करूं छूं, पण पहेला थोड़ी आपणे सौ जाणीए छीए प्रमाणे के साहित्यना जुदा जुदा स्वरूपो अने ए स्वरूपोनी अंदर जे ते साहित्यकारे पोतानुं सर्जन कर्युं होय छे तो ए स्वरूपो विशे पण जाणवुं खूब आवश्यक होय छे। आपणे आम तो सामान्य रीते तमे सौ धोरण 5-6 थी आ जुदा जुदा साहित्यना स्वरूपो विशे जाणता आव्या छो, अने बीजी रीते एम कहूँ के आपणे साहित्य स्वरूपने नहोता जाणता, पण ए साहित्य स्वरूपनी कृतिओने तो आपणे ज्यारथी गुजराती भणीए छीए त्यारथी भणता आव्या छीए। आपणे वीतेला वर्ष 8मा अने 9मा धोरणमां पण गुजरातीना जुदा जुदा साहित्य स्वरूपो विशे टूंकी टूंकी वातो करी छे, छताय आजे ए साहित्य स्वरूपो जे छे ए पैकी वार्ता साहित्य स्वरूप विशे टूंकी वात करीने आपणे आगळ वधीशुं। तो वार्ता एटले शुं? तो वार्ता एने कहेवाय के जे एक ज बैठके सीधे सीधी वांची अने एमांथी जे काय आनंद मनोरंजन बोध शिक्षा प्राप्त थाय तेने वार्ता कहेवाय छे। बीजी रीते कहेवुं होय तो एम पण कहेवाय के आडी अवळी लपन छपन कर्या वगर सीधे सीधो जे अंगुली निर्देश करी जाय तेने पण वार्ता कहेवाय छे। एटले वार्तानी अंदर जे प्रसंग होय छे ए सीधे सीधो होय छे, एमां कोई लांबू वर्णन होतुं नथी, अने ए वार्ताना माध्यमथी आपणे आपणा जीवन माटे घणुं बधुं उपयोगी ज्ञान छे ए प्राप्त करीए छीए, मेळवीए छीए। तो आ वात करवा पाछळनो हेतु कयो छे? तो आपणे अहींया पण एक वार्ता घणी बधी આવવાની છે, પણ એમાંનો બીજો ક્રમાંક છે વાર્તાનો, રેસ કરવી, હરીફાઈ કરવી, સ્પર્ધા કરવી, ખાસ કરીને આપણે એવું કહીએ છીએ। અને એ સ્પર્ધા કરવાનું કોણ શીખવે છે? તો કે આપણા વડીલો, આપણા, કારણ કે એમના દ્વારા જ બાળકને જે છે એ બોધ મળતો હોય છે કે આના એટલા બધા ટકા આવ્યા ને તારા કેમ નથી આવતા। આ એક સામાન્ય વાત છે, એની જેવી જ વાત છે પાઠ નંબર 2, રેસનો ઘોડો। રેસનો ઘોડો, રેસ કરવી એટલે સ્પર્ધા કરવી, હરીફાઈ કરવી, બીજાની સાથે એમ કહી શકીએ કે હરણફાર ભરવી, ક્ષમતા કેટલી છે એની કેવી છે એને, એટલે કે એ વિદ્યાર્થી કે બાળક એને કેવો રસ છે એને કોઈ જોતું નથી, પણ ગમે એમ કરીને સારા ટકા, સારા માર્ક્સ, અને એ સાથે સાથે માનસિક જે એની પરિસ્થિતિ છે એ ખેંચાઈ જાય, તાણ અનુભવે, અને એ તાણમાં ને તાણમાં એ વિદ્યાર્થી કે બાળક પોતાની જે વાસ્તવિક જિંદગી છે, પોતાનું જે ગણતર છે, પોતાનું કુટુંબ સમાજ જીવન પ્રત્યેનું જે શિક્ષણ છે એને ભૂલી જાય છે। તો આવી જ એક વાત છે રેસનો ઘોડો, એટલે રેસના ઘોડાનું ટાઇટલ શીર્ષક આપ સૌ સમજી ચૂક્યા હશો કે કોને રેસનો ઘોડો કહેવાય છે। લેખિકા છે વર્ષા અડાલજા। વર્ષા અડાલજા વિશે ઘણું બધું કહી શકાય કે જેવો એક મુંબઈના અંદર રહેલા એ પરિચયમાં તો વાત આવે છે, પણ ઘણા બધા રેડિયો નાટક એમણે લખ્યા છે અને આકાશવાણી મુંબઈ ઉપર પ્રસ્તુત પણ થયા છે। એમનો જન્મ 14/4/1940, તો આ એક એમની જન્મ તારીખ અહીંયા છે। આખી વાત કરીએ એમના પૂરા નામની તો વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ છે એ મુંબઈની અંદર થયો હતો। તેમણે આકાશવાણી મુંબઈની અંદર, જે આગળ મેં વાત કરી, તે પ્રવક્તા તરીકે કામ કર્યું હતું અને સેવાઓ પણ આપી હતી, સાથોસાથ રંગભૂમિ સાથે। હવે અહીંયા પછી રંગભૂમિની વાત આવી, એટલે આપણે એમ કહી શકીએ કે જે મંચ ઉપર ભજવાતા નાટકો છે એને રંગભૂમિ કહેવામાં આવે છે, તો એની સાથે પણ તેઓ સંકળાયેલા હતા। ગાંઠ છૂટ્યાની વેળા, આ બધી એમની નવલકથા કથાઓ છે। અણસાર, ખરી પડેલો, ટહુકો, તદ ઉપરાંત
रेत पंखी मारे पण एक घर होय। पछी छे क्रॉस रोड ए तेमनी जे जाणीती नवलकथाओ छे ए अहींया प्रस्तुत थई छे अथवा तो मुकवामां आवेली छे। त्यार पछी छे सांजने उंबर, सांजने उंबर आ वर्षा अडाल जानी जे श्रेष्ठ वार्ताओ छे एनो एक संग्रह छे। तेमना नोंधपात्र जे वार्ता संग्रहो छे ए पण प्रस्तुत थया छे। नाटक अने साथे साथे निबंधनी अंदर पण तेमनुं प्रदान रह्युं छे। तेमने साहित्य अकादमी गांधीनगर अने दिल्लीना जे एवोर्ड्स छे ए पण प्राप्त थया छे। तो आ वात छे तेमना परिचयनी। हवे जे वात आवे छे, जे आगळ मे वात करी रेसना घोड़ानी, ए संदर्भनी जे आखी वात छे ए हवे जोड़ायेली छे अने हवे एने आपणे आखी रीते जोवानी छे। शिक्षणનો જે પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે એનો પાયાનો સિદ્ધાંત કયો હોઈ શકે? તો શિક્ષણના પાયાનો સિદ્ધાંત આ આનંદ આપવાનો છે। પહેલો સિદ્ધાંત છે આનંદ પ્રાપ્ત કરવાનો છે, આનંદ મેળવવાનો છે, કે બાળકને સારો માણસ બનાવવાનો પણ એની સાથે સાથે શિક્ષણનો સિદ્ધાંત રહેલો છે। વાલીઓની અપેક્ષાને કારણે એમ કહી શકીએ કે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે, કારણ કે અપેક્ષા વધી ગઈ છે, બાળકની ક્ષમતા જોવામાં નથી આવતી। પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના જે ભારણો છે એ ભારણોને કારણે, અથવા તો એમ કહી શકીએ કે તાણ છે તેના કારણે બાળકનું બાળપણ છે એ છીનવાઈ જાય છે, અને એ બાબતે અહીંયા વાત કરવામાં આવેલી છે। અને એ તરફની લાલ બત્તી પણ વધરતી આ એક વાર્તા અહીંયા પ્રસ્તુત થઈ છે। સાથે સાથે બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ પણ આ કૃતિમાંથી જ મળી રહે છે, પ્રાપ્ત થાય છે। ઘડપણની અંદર એટલે કે વૃદ્ધાવસ્થાની અંદર જે આવે છે લોકો, એટલે એ બાળકોના માતા પિતા થાય એ સ્વાભાવિક છે। તો એ માતા પિતાને પૈસા કરતા પણ પોતાના સંતાનના સહારાની વધારે અપેક્ષા હોય છે, એ સ્વાભાવિક છે। ડોક્ટર બનીને પરદેશ અથવા તો વિદેશ જનાર કરતા અહીંયા એ છોકરાની અંદર, દેશની અંદર જ રહીને એમ કહી શકીએ કે પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો છે, એ કુટુંબ સમાજ અને એ સાથે સાથે દેશ માટે વધારે આવકાર્ય છે, સ્વીકાર્ય છે। અને એ અહીંયા દર્શાવેલું છે કે એવા ઘણા જ જે મુદ્દાઓ છે એના ઉપર અહીંયા પ્રકાશ પાડતી આ વાર્તા છે એ પ્રસ્તુત થઈ છે। તો અહીંયા આપણે જાણીએ છીએ કે સૌરભ અને અંકિત આ બે પાત્રો છે, અને એ બે પાત્રો પાછળ માતા પિતાનો જે કાંઈ એની સાથે રહેલો, દાખલા કે વિનુ કાકાનો જે કાંઈ ભાવ છે સૌરભ પ્રત્યેનો, અને એને કારણે એ અંકિતને પણ ખેંચે છે એ બાબત મૂકવામાં આવેલી છે। એ જ સામે જોઈએ તો નૈનાબેનનો દીકરો અંકિત અને એ નૈનાબેન પોતે જે વિચારે છે એ બાબત પણ એની સામે મૂકવામાં આવેલી છે। હકીકતમાં જેટલું વજન આપણે સૌ જાણીએ છીએ કે બાળક ઉપાડી ન શકે એટલું બધું વજન એના દફતરમાં આવી જાય છે, અને એ દફતર લઈને શાળાએ ભણવા માટે જાય છે। આમ છતાં પણ એ બાળક પ્રયત્નશીલ હોય છે કે હું કંઈક કરું ને કંઈક મેળવું, પણ એના ગજા કરતા એ વધી જાય છે, અને એ વાત પણ એની સાથે મૂકેલી દેખાય છે। એટલે અહીંયા થોડીક ચૂંટેલી પંક્તિઓ પણ મૂકીએ તો એમની આંખને ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી રહે છે, આ પાઠની એક લાઈન છે, એક વિચાર છે, એ શું સૂચવે છે એને આપણે જોઈએ। તો અહીં નાનું અને આથમતા આ શબ્દો છે એ વિશેષણો સ્વરૂપે અથવા તો તરીકે વપરાયા છે, છતાંય સૂરજ સાથે વપરાયેલ આથમતા વિશેષણ વાર્તા કથાની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિએ ખૂબ મોટો ભાર ઉપાડી લે છે, એ સ્વાભાવિક છે। આ એક જ શબ્દ
એમ કહી શકીએ કે અલ્પમાં ઓછામાં અધિક અર્થ એટલે કે એક કરતા વધારે અર્થ સૂચવી દે છે. આથમવું ના અહીં વિવિધ અર્થો સૂચિત થયા છે. કયા કયા? તો અહીંયા દર્શાવેલું છે કે સૂર્યનું આથમવું, આશા આથમી જવી, પછી વૃદ્ધા અવસ્થા આવી જવી, પછી જિંદગી આથમી રહેવી, આનંદ જતો રહેવો વગેરે ઘણા બધા અર્થો એના કાઢી શકાય છે. એટલે કોઈ પણ અહીંયા દાખલો આપેલો છે આ તો બરોબર આ એક પંક્તિ દ્વારા, પણ કહેવાનો મતલબ તો એવો જ છે કે અતિશય અતિનો અંત આવે છે, અતિની ગતિ હોતી નથી, કોઈ પણ વસ્તુ વધારે પડતી સારી પણ નથી, એ બાબત અહીંયા દર્શાવવામાં આવેલી છે. પછી બીજી એક વાત કરીએ, બીજું એક વાક્ય જોઈએ કે તમારી વાત હું નથી સમજતી, હું માનું છું દુશ્મન તો નથી ને, હું માં છું પણ દુશ્મન તો નથી ને, એવો ભાવ અહીંયા દર્શાવેલો છે. તો અહીં બે પ્રશ્નાર્થ વાક્યો નથી, એટલે કે ટૂંકમાં એમ કહી શકીએ કે નકારાત્મક છે અને એ નથી ને જેવા નકાર સાથે મુકાયા છે. નથી ને એટલે કે બે નકાર છે અને છતાંય આ વાક્યનો મૂળ જે ભાવ છે એ હકારાત્મક છે, એ અહીંયા પ્રસ્તુત થયો છે. હું સમજુ છું જ, હું માં છું જ, તે સમજુ જ છું, હું માં છું માટે હું સમજુ જ છું ને, એવો અર્થ જે છે એ અહીં સૂચિત થયો છે. અને આવી રચનાથી વાત વધુ અસરકારક રીતે સૂચવાય છે, તે અહીંયા ધ્યાનમાં લેવા જેવું છે. પછી આગળ જોઈએ તો નકાર સૂચવવા વણ અને સાથે સાથે રહિત શબ્દોનો પ્રયોગ થયો છે, એ પણ અહીંયા ધ્યાન દેવા જેવી વાત છે. વણ અને રહિત એ નકાર સૂચવવા માટે આપેલો એક પ્રયોગ છે. પછી આગળ આપણે જોઈએ તો આજના સમયમાં દરેક વાલી પોતે જીવનની અંદર જે ન કરી શક્યા હોય તે પોતાના બાળક દ્વારા સિદ્ધ કરવા ઈચ્છતા હોય છે. વાત પણ સાચી છે કે પોતે અભણ રહી ગયા છે, પોતે કાંઈ નોકરી ધંધા કરી શક્યા નથી, માત્ર ને માત્ર મજૂરી કરે છે, અથવા તો પોતાની ક્ષમતા પ્રમાણેનું કાંઈ મળી શક્યું નથી, અને માટે એ માતા પિતા વાલીની અપેક્ષા એવી હોય છે કે મારો દીકરો કાંઈક સારું કરે, અને એ માટે એ જે કાંઈ સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં મુકાવવાનું થાય તો એ પોતાના બાળકને મુકતા હોય છે. પણ હકીકતમાં બાળકની ક્ષમતા, આવડત, સ્થિતિ બધું જ જોવું જોઈએ. એટલે અહીંયા દર્શાવેલું છે કે પોતાના સંતાન ઊંચા ટકા સાથે પ્રથમ ક્રમે આવે છે, આવે એ માટે વિવેક ચૂકીને અહીંયા સ્પષ્ટ વાત કરી છે, બાળક ઉપરનો બોજ છે એ વધારતા જાય છે. પરિણામે શું થાય છે કે બાળક તાણમાં જીવે છે, એ કાંઈ પણ વસ્તુ આજુબાજુની અનુભવી શકતું નથી, માણી શકતું નથી, તાણ અનુભવે છે. દાખલા તરીકે આપણે અહીંયા આ પાઠનો જ દાખલો લઈએ તો બાળકની સામે હરીફાઈ વાળો બાળક છે, તો અંકિત પોતે ભણવા જાય છે, ક્લાસરૂમમાં હોય છે, બીમાર પડી જાય છે, બગીચામાં જાય છે, દરિયા કાંઠે જાય છે, કિલ્લોલ કરે છે, આનંદ વ્યક્ત કરે છે, એ વાત આની સાથે જોડાયેલી છે. તો તેનું જે બાળપણ છે એ કેમ છીનવાઈ જાય છે, કેમ જતું રહે છે, એ વાત અહીંયા આના આધારે સ્પષ્ટ કરવામાં આવેલી છે. એના કેવા અનિષ્ટ પરિણામો, ખરાબ પરિણામો આવે છે એ પણ અહીંયા મૂકવામાં આવેલું છે, અને એ તમને સૌરભ અને અંકિતના જે ઉદાહરણો છે એના માધ્યમથી અનુભવી શકો છો. દાખલા તરીકે સૌરભ ભણીને અમેરિકા જતો રહ્યો બરોબર, માતા પિતા અહીંયા રહી ગયા, એની કોઈ સેવા ચાકરી કે એના પ્રત્યેની લાગણી પ્રેમ કાંઈ ન રહ્યો. અંકિત છે એ દેશમાં જ નોકરી કરે છે, સમાજ કુટુંબ બધાનું કામ કરે છે, પણ માતા પિતાની સાથે જોડાયેલો છે, એવો એક ભાવ અહીંયા બતાવેલો છે. ભણવામાં તૈયારી કરીને આગળ રહેવું, વાત સાચી છે કે આપણી ક્ષમતા પ્રમાણે તૈયારી કરવી જોઈએ અને એ આવકાર્ય પણ છે, પરંતુ સ્પર્ધામાં પડીને બાળક માણસાય ભૂલતો જાય તે મનોવૃત્તિ
અનિષ્ટ છે, એટલે કે ટૂંકમાં એ મનોવૃત્તિ ખોટી છે. માણસાય ભૂલી જાય, માણસાય રહે નહીં, માણસ કૃત્રિમ માણસ બની જાય એ બાળક છે, તો એ યોગ્ય કહેવાતું નથી. એ વાત અહીંયા આ પાઠના વાર્તાના આધારે મૂકવામાં આવેલી છે. અને એ રીતે આ વાર્તામાં સૌરભ અને અંકિતની કથા છે. આપણે સૌ આગળ વાત કરી ગયા. સૌરભ અમેરિકા સુધી પહોંચે છે, બહુ સ્વાભાવિક છે, રેસમાં આગળ રહે છે, હરીફાઈમાં સ્પર્ધામાં. પણ એમ કહી શકીએ કે માતા પિતાની જે કાંઈ કાળજી લેતો નથી, લેવી જોઈએ એ લેતો નથી. અને એ રીતે માતા પિતા માટે એની પાસે સમય પણ નથી. અંકિત દેશમાં સારી નોકરી કરી અને એમ કહી શકીએ કે પરિવારને પ્રેમથી સંભાળે છે. તેની તુલના અથવા તો સરખામણી અહીંયા મૂકવામાં આવેલી છે. અને એ આપણને પાઠના કથાનક દ્વારા અથવા તો વાર્તાના વિષય વસ્તુ દ્વારા પણ પ્રાપ્ત થાય છે અને એ અહીંયા વ્યક્ત કરવામાં આવેલી છે. એટલે સાથે જોડ્યું છે કે વ્યક્તિના વિકાસનું માપ સંબંધ અને સાથે સાથે પ્રેમ છે. વિકાસનું જે માપ છે એ સંબંધ હોવો જોઈએ અને પ્રેમ હોવો જોઈએ. અને એ આપણે સૌ કેળવીશું તો આ સમસ્યા નહીં રહે. સાથે સાથે શિક્ષણનો ઉદ્દેશ જે છે એ ભણનાર સારો માણસ બને છે એ છે. ભણનાર કોઈ પણ વ્યક્તિ છે એ સારો માણસ બને એ છે. તો કુટુંબ, સમાજ અને સાથે સાથે રાષ્ટ્રને લાભ થશે એ પણ સ્વાભાવિક છે. એટલે વ્યક્તિ કામ ગમે તે કરે, ગમે તેટલું કમાય, પણ અંતે તેનો માણસાય જે છે એ માણસાય વિકસવી જોઈએ, તે વસ્તુ અહીંયા આવશ્યક છે અને એ અહીંયા મૂકવામાં આવેલી છે. વૃદ્ધ માતા પિતાની સંતાનો કાળજી નથી લેતા એના કારણે, અને એથી જ એમ કહી શકીએ કે ઘરડા ઘર વધે છે, આપણે જેને વૃદ્ધાશ્રમો કહીએ છીએ. અને એ સાંસ્કૃતિક જે સમસ્યા છે એ પણ અહીંયા મૂકવામાં આવેલી છે આ પાઠના માધ્યમથી. તો અહીંયા જોઈ શકાય છે કે રેસના ઘોડાથી, એટલે કે ટૂંકમાં સ્પર્ધાત્મક પરિસ્થિતિને કારણે બાળક જે છે એ પોતાની જે બાળ સહજ વૃત્તિ છે એ ભૂલી જાય છે. અને એ બાળ સહજ વૃત્તિને કારણે કુટુંબ, સમાજ અને આજુબાજુનું ઘણું બધું ભૂલતો જાય છે. પણ જો એ સારું શિક્ષણ લઈને માણસ બને અને એની સાથોસાથ એ બાળ સહજ જે વૃત્તિઓ છે એ સાથે રહીને અભ્યાસ કરે, તો એ બાળક છે એ દેશ માટે, સમાજ માટે, કુટુંબ માટે અને પોતાના માતા પિતા માટે સહયોગી બને છે. એનામાં એ લાગણી, એ પ્રેમ વરસે છે, રહે છે. નહીતર તો યાંત્રિક માણસ બની જાય છે જો એને સ્પર્ધામાં અને વજન, દફતરનું વજન આપી દેવામાં આવે તો. અને સાથે સાથે એમ કહી શકીએ કે એનું જે મન છે એ પછી જે વાસ્તવિક ગણતર તરફ હોવું જોઈએ એ રહેતું નથી. એ આ રેસના ઘોડા દ્વારા જે વાર્તા છે એનાથી આપણને પ્રાપ્ત થાય છે અનુસાર. તો અહીંયા આપણે આ પાઠ, આ વાર્તાના સંદર્ભે વાર્તા કોને કહેવાય અને વાર્તા ક્રમાંક 2 રેસનો ઘોડો જે પાઠ છે એનો અહીંયા ટૂંકો સાર આપણે જોયો છે. આ સાથોસાથ હું આપને વોટ્સએપની અંદર સીધે સીધો પાઠ મૂકીશ જે આપ સૌ સાંભળશો. થેન્ક યુ. અહીંયા જ અટકીએ. નમસ્કાર.